સલામ આલેકુમ વિષય ગુજરાતી ડોનર છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વ્યાકરણનો એક ટોપિક વિરામ ચિહ્નો ની જાણકારી મેળવીશું. ભાષામાં વિરામ ચિહ્નોનું શું મહત્વ છે અને કયા કયા વિરામ ચિહ્નોનો ઉપયોગ થાય છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું. વિરામ ચિહ્નો. વિરામ એટલે અટકવું. ભાષામાં વિરામ ચિહ્નોનું ખૂબ જ મહત્વ છે. ભાષા દ્વારા આપણે આપણા વિચારોને બીજા સમક્ષ અભિવ્યક્ત કરીએ છીએ, વિચારોની આપ લે કરીએ છીએ. જો ભાષામાં વિરામ ચિહ્નો ના હોય તો આપણે ભાષાને સ્પષ્ટ રીતે સમજી શકતા નથી. આપણે જોઈએ વિરામ ચિહ્નો કોને કહેવાય. ભાષામાં જે અટક સ્થાનો છે, એટલે કે જ્યાં જ્યાં અટકવાનું હોય છે તે દર્શાવવા તેમજ અર્થની દ્રષ્ટિએ વાક્યના ઘટકોની જુદી જુદી જાતનો સંબંધ દર્શાવવા લેખનમાં જે ચિહ્નો વપરાય છે તેને વિરામ ચિહ્નો કહે છે. વિરામ ચિહ્નો અલગ અલગ પ્રકારના હોય છે. અલ્પવિરામ, પૂર્ણવિરામ, અવતરણ ચિહ્ન, લોપ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન, કાકપટ ચિહ્ન વગેરે અલગ અલગ જાતનો સંબંધ દર્શાવે છે. આપણે વાણી દ્વારા આપણા વિચારો બીજા સમક્ષ વ્યક્ત કરીએ છીએ ત્યાં અલગ અલગ ભાવ ઉત્પન્ન કરવા માટે, ભાવ દર્શાવવા માટે અલગ અલગ જાતના વિરામ ચિહ્નો વપરાય છે. એક એક્ઝામ્પલ આપું કે કેટલું સુંદર દ્રશ્ય છે, એને હું ભાવ સાથે વ્યક્ત કરું, વાહ કેટલું સુંદર દ્રશ્ય. અહીં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ થયો છે. એવી રીતે અલગ અલગ જાતના વાક્યો આવે છે. એ વાક્યને ભાવપૂર્ણ દર્શાવવા માટે વિરામ ચિહ્નનો ઉપયોગ થાય છે. નંબર બે, ભાષામાં રહેલા અર્થને સ્પષ્ટ કરવા વિરામ ચિહ્નો ખૂબ જરૂરી છે. મેં તમને આગળ વાત કરી તેમ કે આપણા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે વિરામ ચિહ્નો ખૂબ જ જરૂરી છે. જો વિરામ ચિહ્નોનો આપણે સહી ઉપયોગ ના કરીએ તો આખો અર્થ બદલાઈ જાય. એક એક્ઝામ્પલ આપું કે અહીં ધૂમ્રપાન કરવું નહીં, કરનારને સખ્ત સજા કરવામાં આવશે. અહીં નીચે મેં ઉદાહરણ આપેલું છે. જુઓ, હાલમાં માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે, નહીં પહેરનારને દંડ ભરવો પડશે. અહીં છે ત્યાં અલ્પવિરામ છે. હવે આપણે અલ્પવિરામનું સ્થાન બદલીને નહીં પાસે કરીએ તો આખો અર્થ બદલાઈ જાય. પહેલા વાક્યનો અર્થ થાય છે કે પહેરવું ખૂબ જરૂરી છે, નહીં પહેરે તો દંડ કરવામાં આવશે. બીજા વાક્યમાં જુઓ, હાલમાં માસ્ક પહેરવું ખૂબ જરૂરી છે, નહીં પહેરનારને દંડ ભરવો પડશે. અહીં નહીં પહેરનારને દંડ ભરવો પડશે, અહીં પહેરનારને દંડ ભરવો છે. અલ્પવિરામનું એટલું મહત્વ છે કે જો આપણે એનો સહી ઉપયોગ ના કરીએ, બરાબર મૂકીએ નહીં, તો આ વાક્યનો આખો અર્થ બદલાઈ જાય. ત્રીજું, વિરામ ચિહ્નો એ ભાષાને સુંદરતા બક્ષે છે. જેવી રીતે એક સ્ત્રી ઘણેરાથી શોભે છે, અલંકારથી શોભે છે, એવી રીતે ભાષા પણ વિરામ ચિહ્નોથી જ શોભે છે. જો વિરામ ચિહ્નો ના હોય તો ભાષા સુંદર લાગે નહીં, ભાષાનું સ્પષ્ટીકરણ બરાબર રીતે થતું નથી. હવે કેટલા વિરામ ચિહ્નો છે તે આપણે આગળ જોઈએ. વિરામ ચિહ્નના પ્રકાર: એક, પૂર્ણવિરામ; બે, અલ્પવિરામ; ત્રણ, અર્ધવિરામ; ચાર, ગુરુવિરામ; પાંચ, પ્રશ્નાર્થ ચિહ્ન; છ, ઉદ્ગાર ચિહ્ન; સાત, અવતરણ ચિહ્ન; આઠ, લોપ ચિહ્ન; નવ, કૌંસ; દસ, લઘુરેખા; અગિયાર, ગુરુરેખા; બાર, કાકપટ ચિહ્ન; તેર, એજન ચિહ્ન; ચૌદ, તિર્યક ચિહ્ન; પંદર, ખંડવર્ણ ચિહ્ન; અને સોળ, ફુદ્દી. આ બધા વિરામ ચિહ્નો છે. આપણે એને ઉદાહરણ સહિત સમજી લઈએ.
નંબર એક પૂર્ણ વિરામ, અહીં બ્રેકેટમાં પૂર્ણ વિરામનું સિમ્બોલ આપેલું છે, ચિહ્ન આપેલું છે. પૂર્ણ વિરામનો ભાષામાં કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય તે આપણે સમજીએ. એક, વાક્ય પૂરું થાય ત્યારે પૂર્ણ વિરામ આવે છે, કારણ કે ત્યાં પૂરેપૂરો વિરામ લેવાનો હોય છે. આખું વાક્ય પૂરું થઈ જાય ત્યારે છેલ્લે આપણે આ ડોટ મૂકીએ છીએ, ફૂલ સ્ટોપ કહેવાય ઇંગ્લિશમાં, એને ફૂલ સ્ટોપ કહેવાય, ગુજરાતીમાં પૂર્ણ વિરામ કહેવાય. રમેશ હોશિયાર વિદ્યાર્થી છે, પૂર્ણ વિરામ મૂકીએ તો જ આપણને વાક્યનો અર્થ પૂરેપૂરો સમજાઈ જાય. જો પૂર્ણ વિરામ ન મૂકવામાં આવે તો આપણે એવું સમજીએ કે આગળ હજુ વાક્ય છે. સિંહ બોર્ડમાં રહે છે. નંબર બે, સંક્ષિપ્ત વચનો બતાવનાર અક્ષરો પછી પૂર્ણ વિરામ આવે છે. જો તા, તારીખ, તારીખને આપણે ટૂંકમાં લખીએ, સંક્ષિપ્ત એટલે ટૂંકમાં, ટૂંકમાં લખીએ તો અહીં ફૂલસ્ટોપનો ઉપયોગ કરવામાં આવે છે. લી પછી ફૂલસ્ટોપ, લિખિતંગ, લિખિતંગને શોર્ટમાં, ટૂંકમાં લખવા માટે લી લખાય. ઉદાહરણને આપણે શોર્ટમાં લખવા, ઉ ફૂલસ્ટોપ ડા, ઉદાહરણ. ત્રીજું, ક્રમ નંબર લખવા માટે પૂર્ણ વિરામ મુકાય છે. એક, ભરૂચ, બે, અમદાવાદ, ત્રણ, સુરત, ચાર, આ ક્રમ નંબર 1 2 3 4, અહીં ફૂલસ્ટોપનો ઉપયોગ કરેલો છે. એવી રીતે ક ખ ગ ઘ, એવી રીતે જો ક પછી ફૂલસ્ટોપ, શબ્દ વાક્ય ઉચ્ચાર, આ રીતે ભાષામાં પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે. અલ્પ વિરામ, વિદ્યાર્થી મિત્રો, ભાષામાં અલ્પ વિરામનું શું મહત્વ છે અને અલ્પ વિરામ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તે આપણે જોઈએ. નંબર એક, વાક્યમાં થોડું અટકવાનું જરૂરી હોય ત્યારે અલ્પ વિરામ વપરાય છે. પૂરેપૂરું અટકવાનું હોય ત્યારે પૂર્ણ વિરામ મુકાય, અને થોડુંક જ અટકવાનું હોય એટલે કે વાક્ય અધૂરું હોય અને બીજું વાક્ય ચાલુ કરવાનું હોય ત્યારે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. આ અલ્પ વિરામનું સિમ્બોલ છે. જુઓ, જો તમે મહેનત કરશો તો જ પરીક્ષામાં પાસ થશો. જો હું વાક્ય બોલું, જો તમે મહેનત કરશો, તો તમને વાક્યનો અર્થ સમજ પડે નહીં. અલ્પ વિરામ મૂકીને બીજું વાક્ય આપણે ચાલુ કરીએ, તો જ પરીક્ષામાં પાસ થશો. એટલે અલ્પ વિરામનું ભાષામાં ખૂબ જ મહત્વ છે. નંબર બે, ધૂમ્રપાન કરવું નહીં, કરનારને સખ્ત સજા થશે. જો આ અલ્પ વિરામનો ક્રમ આપણે બદલી કાઢીએ, હું અહીં લખું ધૂમ્રપાન કરવું, અહીં અલ્પ વિરામ મૂકું કરવુંની જગ્યાએ, તો આખો અર્થ બદલાઈ જશે. ધૂમ્રપાન કરવું નહીં, કરનારને સખ્ત સજા થશે. એટલે અલ્પ વિરામનું ભાષામાં ખૂબ જ મહત્વ છે. જો વાક્યમાં એનો ક્રમ બદલાઈ જાય તો વાક્યનો આખો અર્થ બદલાઈ જાય છે. નંબર બે, બે કે વધારે શબ્દો કે શબ્દ સમૂહો પછી વગેરે ઇત્યાદિ એવા શબ્દો આવે ત્યારે આવા દરેક શબ્દ કે શબ્દ સમૂહો પછી અલ્પ વિરામ મૂકવું. કેટલીક વખતે વાક્યમાં બે ત્રણ શબ્દો રજૂ કરવાના હોય, શબ્દ સમૂહ રજૂ કરવાનો હોય, એવા સમયે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. હું તમને ઉદાહરણ સમજાવીશ એટલે તમને સમજ પડી જશે. જેમ કે નીલાને ફળ, શાકભાજી, દૂધ વગેરે જેવો પૌષ્ટિક આહાર ગમે છે. જોઈ, ફળ અલ્પવિરામ, શાકભાજી અલ્પવિરામ, દૂધ પછી વગેરે, એટલે એકથી વધારે શબ્દો તમારે રજૂ કરવાના હોય એવા સમયે અલ્પ વિરામનો ઉપયોગ થાય છે. નંબર ત્રણ, સંબોધનાર્થે વપરાયેલ પદ પછી અલ્પ વિરામ મુકાય છે. કોઈને આપણે સંબોધન કરતા હોય એવા સમયે અલ્પ વિરામ મુકાય છે. ઉદાહરણ, સાહેબ તમે આજે આવશો ને. જો સાહેબ પછી અલ્પ વિરામ, થોડું અટકવું પડે. સાહેબ તમે આજે આવશો ને એમ બોલીએ તો વાક્યનો અર્થ સમજ પડતી નથી. નંબર ચાર, અલબત્ત ટૂંકમાં, જેમ કે, એટલે કે, ખરેખર, પ્રતિ, હાના વગેરે જેવા શબ્દો પછી અલ્પ વિરામ મુકાય છે. જો અહીં ઉદાહરણ, ખરેખર લોકો કોરોના વાયરસથી પરેશાન છે, અહીં ખરેખર પછી અલ્પ વિરામ. એવી રીતે ટૂંકમાં, અલબત્ત, જેમ કે, એટલે કે, એવા શબ્દો પછી પણ અલ્પ વિરામ મુસ્ટપ મુકાતું હોય છે. હવે આગળ જોઈએ અર્ધ વિરામ. અર્ધ એટલે અડધું અને વિરામ એટલે અટકવું.
થોડુંક જ અટકવાનું હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય, અર્ધવિરામનું સિમ્બોલ છે, ચિહ્ન છે. વાક્યમાં સહેજ અટકવાનું હોય ત્યાં અલ્પ વિરામ વપરાય છે, અને એથી વધારે અટકવાનું હોય એટલે કે પૂર્ણ વિરામથી ઓછું ત્યાં અર્ધ વિરામ વપરાય છે. પૂર્ણ વિરામમાં પૂરેપૂરું અટકી જઈએ છીએ, અલ્પ વિરામમાં થોડું અટકીએ છીએ. એવી રીતે અર્ધ વિરામમાં પણ થોડું અટકવાનું હોય છે, વધારે નહીં, અલ્પ વિરામથી થોડુંક જ. તે ખૂબ મહેનત કરતો તેથી તે પાસ થયો. અહીં જુઓ, અર્ધ વિરામનો ઉપયોગ થયો છે. થોડુંક જ અટકવાનું હોય ત્યારે આપણે અર્ધ વિરામનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે ગુરુ વિરામ, ગુરુ એટલે વધારે મોટું, મોટું વિરામ લેવાનું હોય ત્યાં ગુરુ વિરામનો ઉપયોગ થાય. ગણતરી કરવી હોય, યાદી આપવી હોય, વર્ણન કરવું હોય કે અવતરણ આપવું હોય ત્યારે ગુરુ વિરામ મુકાય છે. અહીં મેં ઉદાહરણ આપેલું છે, વર્ણ ચાર છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. અહીં જુઓ, ચાર વર્ણનું વર્ણન કરવા માટે ગુરુ વિરામનો ઉપયોગ થયો છે. ઋતુ ચાર છે, શિયાળો. ઋતુ ત્રણ છે એવું બોલીએ તો ગુરુ વિરામ અહીં મુકાય, શિયાળો, ઉનાળો, ચોમાસુ. એવી રીતે નાટક કે સંવાદમાં ગુરુ વિરામ મુકાય છે. દાદાજી અહીં કહે, ગુરુ વિરામનો મતલબ કહે, નાટક કે સંવાદની અંદર જે ગુરુ વિરામ મુકાય એને કહે. દાદાજી કહે આ છોકરો ખૂબ જ તોફાની છે, તે નાટક સંવાદમાં પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. અને કંઈક વર્ણન કરવું હોય ત્યારે પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય છે. કંઈક યાદી આપવી હોય, ગણતરી કરવી હોય, વર્ણન કરવું હોય ત્યાં પણ ગુરુ વિરામનો ઉપયોગ થાય. અવતરણ ચિહ્ન, વિદ્યાર્થી મિત્રો, એક અવતરણ ચિહ્ન પણ આવે અને બે અવતરણ ચિહ્ન પણ આવે, ડબલ આવે. તો આપણે જોઈએ કે એક અવતરણ ચિહ્નનો કઈ જગ્યાએ ઉપયોગ થાય. એક, કોઈ વિશેષ શબ્દ, શબ્દકૃતિ કે ઉપનામ માટે એક વડું અવતરણ ચિહ્ન વપરાય છે. એક વડું એટલે કે એક જ, જે મેં અહીં દર્શાવ્યું છે. જેમ કે પન્નાલાલ પટેલે મરેલા જીવ નવલકથા આપી, તો મરેલા જીવ અહીં એક અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો છે. એવી રીતે સુરસિંહજી ટક્ટરસિંહજી ગોહિલનું ઉપનામ કલાપી હતું, આ ઉપનામ દર્શાવવા માટે પણ એક અવતરણ ચિહ્નનો ઉપયોગ થયો છે. હવે આપણે ડબલ અવતરણ ચિહ્નનું ઉપયોગ જોઈએ. નંબર બે, કોઈના બોલેલા શબ્દો કે કોઈની કહેલી વાત જો તેના જ શબ્દોમાં રજૂ કરવી હોય તો બેવડું અવતરણ ચિહ્ન વપરાય છે. જેમ કે સુભાષચંદ્ર બોઝે કહ્યું કે, અહીં જુઓ ડબલ અવતરણ ચિહ્ન, તુમ મુજે ખૂન દો મેં તુમ્હે આઝાદી દુંગા. અહીં ડબલ અવતરણ, સુભાષચંદ્ર બોઝના શબ્દોમાં આપણે વર્ણન કરીએ તો ડબલ અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. પ્રશ્નાચિહ્ન, વિદ્યાર્થી મિત્રો, કોઈકની પાસેથી આપણે કંઈક જાણકારી મેળવવી હોય એવા સમયે આપણે પ્રશ્ન પૂછીને જાણકારી મેળવીએ છીએ, ત્યારે પ્રશ્નાચિહ્નનો ઉપયોગ થાય છે. વાક્યમાં પ્રશ્નનો ભાવ હોય અથવા કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યાં પ્રશ્નાર્થ મુકાય છે. દાખલા તરીકે આ કપડાં કોના છે, આપણે કપડાં વિશેની જાણકારી મેળવવી છે, ત્યારે આપણે પ્રશ્ન દ્વારા એમને પૂછીએ છીએ, ત્યારે પ્રશ્નાચિહ્નનો ઉપયોગ થાય છે. તમારું નામ શું છે, અહીં પણ પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. એવી રીતે આપણે ઉદ્ગાર ચિહ્ન જોઈએ કે વિશેષ ભાવ વ્યક્ત કરવા માટે આપણે ભાષામાં ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં ભાવ વ્યક્ત કરવો હોય અને ત્યાં આપણે ઉદ્ગાર ચિહ્ન ના મૂકીએ તો વાક્ય સીધે સાદું લાગે છે, અને જે ભાવ આપણે સામે વ્યક્તિને બતાવવા માંગીએ છીએ એ ભાવ વ્યક્ત કરી શકતા નથી. તિરસ્કાર, ક્રોધ, પ્રશંસા, હરખ, ભય, શોક, દુઃખ, આશ્ચર્યની લાગણી બતાવવા આ ચિહ્ન મુકાય છે. જો આપણે આ ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ ના કરીએ તો વાક્ય સીધે સાદું જ બને છે. વાહ, સી તમારી બહાદુરી, ઉંદર જોઈને નાઠા. અહીં કટાક્ષ વ્યક્ત કરીએ છીએ, કટાક્ષ વ્યક્ત કરવા માટે ઉદ્ગાર ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ. અરે, તમે કેવી રીતે આવ્યા? વાહ, વાહ, કેટલું સુંદર દ્રશ્ય. આ વાક્યને આપણે સીધે સાદા બોલીએ તો જે ભાવ આપણે સામે વ્યક્તિને વ્યક્ત કરવા માંગીએ છીએ તે વ્યક્ત કરી શકતા નથી. હવે પછીના વિરામચિહ્નો આપણે આગળના વિડીયોમાં જોઈશું.